सहवास नगरपालिका संचालित स्कूलोना શિક્ષકોએ ઘરે જઈ બાળકોને ભણાવવાનું શરૂ કર્યું છે। કેટલીક જગ્યાઓ પર વિદ્યાર્થીઓને ફૂટપાથ પર બેસાડી ભણાવતા નજરે ચડ્યા હતા। લોકડાઉન બાદ સૌથી મોટું નુકસાન વિદ્યાર્થીઓને થયું છે, જેને ધ્યાનમાં રાખીને સરકારી તેમજ ખાનગી સ્કૂલોએ ઓનલાઈન ભણાવવાનું શરૂ કર્યું છે। સરકારી શાળાઓમાં પણ ઓનલાઈન ભણતર ચાલુ જ રહ્યું છે અને તેની સાથે કેટલાક ગરીબ પરિવારના બાળકો એમાં પાછળ પડી રહ્યા છે। જો કે ધ્યાનમાં રાખી સલવાસ પાલિકા સંચાલિત શાળાઓના શિક્ષકોને વિશેષ જાણ કરવામાં આવી હતી કે સવારથી બપોર સુધી સમયમાં આવતા તેમજ બપોરથી સાંજના સુધીના સમયમાં આવતા વિદ્યાર્થીઓને ઘરે ઘર જઈને એમને જે ઓનલાઈન સમજાયું ન હોય એ વિષય ભણાવો। કેટલાક શિક્ષકોએ નાના મોટા બગીચામાં બેસાડી વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે તો કેટલાક શિક્ષકોએ રોડ કિનારે આવેલા ફૂટપાથ પર વિદ્યાર્થીઓને બેસાડી ભણાવતા નજરે ચડ્યા હતા, જેને લઈ કેટલાક વાલીઓને શિક્ષકોને ફરિયાદ કરી હતી। શિક્ષણ અધિકારી બીબી પાટીલે જણાવ્યું હતું કે લોકડાઉનથી અમે બાળકોનું શિક્ષણ બગડે નહીં એનું ધ્યાન રાખવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યા છે, ઓનલાઈન ભણાવવાની સાથે વર્કશીટ પણ આપી રહ્યા છે। તેમ છતાં બાળકોને ન સમજાય તો શિક્ષકો ઘરે જઈ ફળિયાના થોડા વિદ્યાર્થીઓને કોવિડ નિયમોનું પાલન કરતા ભણાવી રહ્યા છે। તેમ છતાં કેટલાક શિક્ષકોએ વિદ્યાર્થીઓની સંખ્યા વધતા ફૂટપાથ પર બેસાડી બાળકોને ભણાવ્યા હોવાની એવી ફરિયાદ મળી છે। એવું ન બને એનું પૂર્ણ ધ્યાન રખાશે। આ કાર્યમાં લોકોએ પણ સહયોગ આપવાની જરૂર છે। વાલીઓના જણાવ્યા મુજબ શિક્ષકો ઘર નજીક ભણાવવા આવે છે, સારી વાત છે, પણ કોઈ એક જગ્યા ફિક્સ હોતી નથી। બાળકોએ રોજે અલગ અલગ જગ્યા પર ભણવા જવું પડે છે। ચાલીઓમાં તો હાલત વધુ ખરાબ છે, એના કરતા સ્કૂલોમાં થોડા થોડા વિદ્યાર્થીઓને ભણાવાય તો વધુ સારું। तो यही कहते हैं सर कि अगर पढ़ाना है तो स्कूल में पढ़ाया जाए, एक कचड़े में पढ़ने से और बीमारी के घर है, मच्छर काटेगा, काकड़ पत्थर चप्पल पर बैठते हैं यहाँ, इसलिए हम लोग यहाँ प्रसन्न नहीं करते हैं। अगर पढ़ाना ही है तो स्कूल में इनको स्थान दिया जाए और यही कहेंगे, और क्या कहेंगे, सुविधा मिलनी चाहिए। अगर यहाँ भी करते तो टेंट प्लांट गाड़ दिया जाए, उनको दर्री उरी सफेदा बिछा दिया जाए, ग्राउंड घेर दिया जाए, है ऐसे कोई सुविधा ना, ऐसे पढ़ने से हम लोग ना खुश हैं। आप क्यों आए? बच्चे को देखने के लिए, कहाँ क्या हो रहा है, कैसे पढ़ाई जारी रहा है, ये गर्दे में कैसे बैठेगा धूल में। आप क्या चाहते हैं? चाहते उसका कुछ सुविधा किया जाए ना, नहीं तो फिर स्कूल में बैठाया जाए, अलग अलग स्टैंडर्ड किया जाए, उसके लिए फिर अपना सुविधा, नहीं तो यहीं बैठाना है तो उसके लिए सुविधा किया जाए थोड़ा। बच्चे को कैसे धूल में बैठाया जाएगा, आज यहाँ बोलेंगे कल कहीं और बोलेंगे, तो कैसे कहाँ कहाँ जाएंगे बच्चे।